ચાલો વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશન યુટ્યુબ માં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રકરણ 1 ભાગીદારોના સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને લગતા દાખલાઓની અંદર નેક્સ્ટ દાખલામાં આપણે જોઈએ તો ગઈકાલે આપણે 9 નંબરનો દાખલો જોયો આજે 11 નંબરના દાખલાની અંદર પેજ નંબર 33 ઉપર જો ટેક્સ્ટ બુકમાં ઈશા સરસ્વતી અને લક્ષ્મી શરૂઆતની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો તારીખ 1/4/2016 ના રોજ તેમના સ્થિર મૂડી ખાતાની બાકી અનુક્રમે 40,000 40,000 અને 20,000 હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા શરૂઆતની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે મૂડી આપેલી 40,000 40,000 20,000 એનું પ્રમાણ શોધીએ તો 4:4:2 નાનું રૂપ કરીએ તો 2:2:1 આ પ્રમાણમાં લાસ્ટમાં આપણે નફો વહેંચશું હવે મૂડી આપેલી તો મૂડી તમારે મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાની તો આ ભાગીદારોના સ્થિર મૂડી ખાતા એની જમા બાજુ 1/4/2016 બાકી આગળ લાવ્યા ઈશાના 40,000 સરસ્વતીના 40,000 અને લક્ષ્મીના 20,000 હવે ગઈકાલે આપણે આવી શરૂની મૂડી લખી અને મૂડી ખાતું બંધ કરી દીધું હતું પણ અહીંયા આગળ જતા તમને પેરેગ્રાફમાં કીધું સેકન્ડ પેરેગ્રાફમાં અંતિમ લાઇનમાં કે લક્ષ્મી તારીખ 30/11/2016ના રોજ વધારાની મૂડી પેટે રૂપિયા 12,000 લાવી હતી તો એ વધારાની મૂડી આવી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે જે 11મા ધોરણની અંદર તમે મૂડી લાવવાની જે વધારાની મૂડી લાવતા હતા ત્યારની આમનોન બોલતા હતા એ પ્રમાણે રોકડા લાવે એટલે રોકડ અથવા તો ચેક દ્વારા લાવે તો રોકડ બેંક ખાતે ઉધાર તે લક્ષ્મીના મૂડી ખાતે જમા તો મૂડી ખાતાની જમા બાજુ 30/11/2016 રોકડ બેંક ખાતે અને લક્ષ્મીના ખાનામાં 12,000 ચાલો હવે કોઈ વધારાની મૂડી લાવ્યા નથી કોઈ વધારાની મૂડી લઈ ગયા નથી તો સ્થિર મૂડી ખાતું ટોટલ કરી અને બંધ કરી દઈએ તો 40,000 અને 32,000 હાલો એ ટોટલ ઉધાર બાજુ મૂકીએ 40,000 અને 32,000 હાલો અહીંયા કંઈ નથી તો તફાવત પણ 40,000 અને 32,000 એની સામે આપણા વર્ષના અંતની તારીખ 31/3/17 બાકી આગળ લઈ ગયા અને વિદ્યાર્થી મિત્રો આખરની સ્થિર મૂડી કહેવાય અને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ વાર્ષિક હિસાબ વખતે દર્શાવવાની ચાલો મૂડી ખાતું પૂરું હવે આગળ વધીએ તો તે તારીખે તેમના ચાલુ ખાતાની બાકી નીચે પ્રમાણે હતી ઈશા 5,000 જમા સરસ્વતી 4,000 જમા અને લક્ષ્મી 3,000 ઉધાર તો બે ભાગીદારોની જમા બાકી આપી ચાલુ ખાતાની જમા બાજુ 1/4/16 બાકી આગળ લાવ્યા ઈશાની બાકી છે 5,000 સરસ્વતીની બાકી છે 4,000 લક્ષ્મીની જમા બાકી નથી ઉધાર બાકી આપીશ એટલે ત્યાં ડેશ હવે ઉધાર બાજુ 1/4/2016 બાકી આગળ લાવ્યા અને લક્ષ્મીના ખાનામાં 3,000 આ પ્રમાણે દરેક દાખલાની અંદર ચાલુ ખાતાની બાકી જમા આપી હોય તો જમા બાજુ દર્શાવવાની ઉધાર બાકી આપી હોય તો ઉધાર બાજુ દર્શાવવાની હવે જ્યારે આ બાકી લેખીશ તો સીધું જ તમારે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ ગણી નાખવાનું તો જો નંબર 3 નંબરની એન્ટ્રી કે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 8% વ્યાજ ગણું તો આ ચાલુ ખાતાની જમા બાકીની આપણે વાત કરીએ તો જમા બાજુ બાકી લેખી એની નીચે 31/3/17 ચાલુ ખાતા પર વ્યાજ ખાતે
હવે 5 જણા 8 ટકા 8 પંજા 40 એટલે 4000 અને 4 જણા 8 ટકા 8000 32 320 હવે જમા બાકીના વ્યાજની એક અસર ત્યાં ચાલુની જમા તો સેકન્ડ એન્ટ્રી ફારવણીની ઉધાર બાજુ ચાલુ ખાતા પર વ્યાજ ખાતે 8 ટકા લેખે ઈસાના 400 સરસ્વતીના 320 કુલ 720 ચાલો જમા બાકીની વાત થઈ ગઈ હવે ઉધાર બાકી તો ઉધાર બાજુ લખીશ 1016 બાકી આગળ લાવ્યા 3000 અને 3 જણ 8 ટકા 8 તેરી 24 240 તો અહીંયા છેલ્લી તારીખ ચાલુ ખાતા પર વ્યાજ ખાતે અને લક્ષ્મીના ખાનામાં 240 ચાલો એ ઉધાર બાકીનું વ્યાજની એક અસર ચાલુ ખાતાની ઉધાર તો સેકન્ડ એન્ટ્રી ફારવણીની જમા બાજુ તો આ ફારવણી ખાતાની જમા બાજુ લક્ષ્મીના ચાલુ ખાતા પર વ્યાજ ખાતે 8 ટકા લેખે 240 રૂપિયા હવે મૂડીના વ્યાજની વાત કરી દઈએ પછી ઉપાડ દર્શાવીએ અથવા તો ઉપાડ દર્શાવી દઈએ તો જો એમ કીધું છે ભાગીદારોનો વર્ષ દરમિયાનનો કુલ ઉપાડ 20000 જે અનુક્રમે 2:1:2 ના પ્રમાણમાં છે એટલે કુલ ઉપાડ આપેલો છે અને ઉપાડનું પ્રમાણ આપ્યું છે તો એ પ્રમાણે ઉપાડ વહેંચી દઈએ તો મૂડી ચાલુ ખાતાની ઉધાર બાજુ કઈ તારીખ આપી નથી એટલે ડેસ ઉપાડ ખાતે 20000 ને 2:1:2 એટલે 5 જે ભાગી નાખી એટલે 5 × 4 = 20 બરાબર અને 4 × 2 = 8 4 × 1 = 4 અને 4 × 2 = 8 ચાલો આ પ્રમાણે ઉપાડ બતાવી દીધો હવે ઉપાડના વ્યાજની વાત કરી નાખીએ તો જો બે નંબરમાં કીધું છે ઉપાડ પર અનુક્રમે 800 500 અને 700 વ્યાજ વસૂલ કરવું વિદ્યાર્થી મિત્રો અહીંયા ટકા આપવાને બદલે તમને વ્યાજ ગણીને આપી દીધો છે તો વર્ષના અંતની તારીખ 31/3/17 ઉપાડ પર વ્યાજ ખાતે 800 500 અને 700 આ ઉપાડના વ્યાજની એક અસર ચાલુ ખાતાની ઉધાર તો સેકન્ડ એન્ટ્રી નફા નુકસાન ફારવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ ખાતે ઈસા 800 સરસ્વતી 500 અને લક્ષ્મી 700 8 × 7 = 15 × 5 = 20 એટલે 2000 કુલ બહાર ચાલો હવે એક નંબરની એન્ટ્રીમાં કીધું છે કે ભાઈ મૂડી પર 10% વ્યાજ ગણવું તો મૂડી આપણે મૂડી ખાતામાં લખીશ એના આધારે એનું વ્યાજ ગણી અને ચાલુ ખાતાની જમા બાજુ એક અસર અને ફારવણીની ઉધાર બાજુ તો ચાલુ ખાતાની જમા બાજુ 31/3/17 મૂડી પર વ્યાજ ખાતે હવે 40000 પહેલા ભાગીદારની મૂડી એના 10% લેખે 4000 બીજા ભાગીદારની પણ 10% લેખે 4000 હવે ત્રીજા ભાગીદારની મૂડીમાં અધવજય મૂડી વધારાની લાવેલો તો 20000ની મૂડી ઉપર શરૂઆતનું આખા વર્ષનું 10% લેખે 2000 આ યાદ રાખો હવે 12000ની વધારાની મૂડી લાવેલા એના ઉપર 10% લેખે આખા વર્ષનું થાય 1200 પણ કઈ તારીખે લેવા 30/11 એટલે 11મો મહિનો પૂરો થઈ ગયો 12મો પહેલો બીજો અને ત્રીજો એટલે કુલ 4 મહિનાનું વ્યાજ ગણવાનું થાય 12 મહિનાના 12000ના 10% લેખે 12 મહિનાનું 1200 તો 4 મહિનાનું 400 શરૂઆતની મૂડી ઉપર આખા વર્ષનું 2000 અને આ વધારાની મૂડી ઉપર 400 એટલે કુલ એનું વ્યાજ થશે 2400 ચાલો આ મૂડીના વ્યાજની એક અસર ચાલુ ખાતાની જમા તો એની સેકન્ડ એન્ટ્રી ફારવણીની ઉધાર મૂડી પર વ્યાજ ખાતે ઈસાના 4000
સરસ્વતીના 4000 અને લક્ષ્મીના 2400 એટલે કુલ 10400 આગળનો પોઈન્ટ એમાં જ કે ઈસાએ 30/6/2016 ના રોજ રૂપિયા 3000 અને તારીખ 1/10/2016 ના રોજ રૂપિયા 2000 પેઢીને લોન પેટે આપ્યા હતા એટલે ભાગીદારે પેઢીને લોન આપેલીસ પણ એ લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે એમાં એનું બાકી વ્યાજ ઉમેરાશે અને એ વ્યાજની સેકન્ડ એન્ટ્રી નવા અભ્યાસક્રમ મુજબ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે એટલે જ્યારે આપણે વાર્ષિક હિસાબના દાખલાઓ ગણશું ત્યારે એ દાખલામાં જો આ રીતનો પોઈન્ટ આપ્યો હોય તો લોન દર્શાવવાની થાય ટૂંકમાં લોનનું વ્યાજ અહીંયા નફા નુકસાન ફાળવણીમાં કે ચાલુ ખાતામાં અથવા સ્થિર મૂડી પ્રથા અને અસ્થિર મૂડી પ્રથામાં ટૂંકમાં અહીંયા આવશે નહીં એટલે તમારે યાદ રાખવાનું કે ભાઈ ભાગીદારની લોન પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ દર્શાવાય એમાં એનું બાકી વ્યાજ ઉમેરાય કંઈ ટકા ન કીધા હોય તો આગળ આપણે થિયરી ભણ્યા એ પ્રમાણે વાર્ષિક લોન ઉપર 6% વ્યાજ ગણાય અને વ્યાજની સેકન્ડ એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે એટલે આ ખાતાની અંદર ભલે લોન આપેલીસ પણ એને કંઈ ગણતરી કરી અને અહીંયા કોઈ જગ્યાએ દર્શાવવાની નહીં ઓકે તો આગળની વાત કરીએ ઉપાડની વાત થઈ ગઈ વધારાની મૂડીની વાત થઈ ગઈ વધારાની માહિતી નંબર એક આપણે મૂડીનું વ્યાજ ગણી નાખ્યું ઉપાડનું વ્યાજની બે અસર બતાવી દીધી ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ ગણવાની અસર આપી દીધી જમા બાકી ઉધાર બાકીની હવે 4 કે પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ ઈશાને તારીખ 1/11/2016થી દર મહિને 800 લેખે પગાર આપવો હવે ઈશા ભાગીદાર સક્રિય ભાગીદાર તરીકે કાર્ય કરે અને 1/11 થી અહીંયા કીધું તો 1/11 થી 31/3/17 સુધીનો તમારે પગાર આપવાનો જો કંઈ ઉલ્લેખ ન કરેલો હોય તો વાર્ષિક ગણવાનો થાય તો હવે અહીંયા 11મો મહિનો 1 મહિનો 12મો 1લો 2જો ને 3જો એટલે 5 મહિના થશે 1 મહિનાના 800 તો 8×5=40 એટલે 4000 પગાર ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ પગાર ખાતે ઈશાના ખાનામાં 4000 સરસ્વતી લક્ષ્મીમાં 1/2 હવે ત્યાં ચાલુ ખાતાની જમા તો એની સેકન્ડ એન્ટ્રી ફાળવણીની ઉધાર બાજુ ઈશાના પગાર ખાતે 5×800 એટલે 8×5=40 4000 સેમ મૂડી પર વ્યાજ ચાલુ ખાતાની જમા બાકીના વ્યાજ જેવી સેમ અસર હવે 5 જોઈએ કે વહેંચણી પાત્ર નફાના રૂપિયા 3500 મકાન ભંડોળ ખાતે લઈ જવા તો આ ટૂંકમાં અનામત ખાતે ફાળવણી કરાવાય અને એ આપણે જ્યારે નમૂનાઓ જોયા નફા નુકસાન ફાળવણી ખાતાનો જે નમૂનો જોયો ત્યારે આપણે જે ઉધાર બાજુ એન્ટ્રી જોઈ હતી કે ભાઈ સામાન્ય અનામત ખાતે ફાળવણી રકમ એમાં દુષ્કાળ રાહત ફંડ મકાન ભંડોળ કીધું હોય વડાપ્રધાન રેલ રાહત ફંડ કીધું હોય કે અનામત ખાતે ફાળવેલી રકમ તો મકાન ભંડોળ ખાતે અને અહીંયા તમને ગણીને આપી દીધા વિદ્યાર્થી મિત્રો 3500 તો સીધા 3500 લખવાના અથવા તો એમ કીધું હશે કે ભાઈ નફાના 10%, 20%, 15% તો એ પ્રમાણે ગણતરી કરવાની આ મકાન ભંડોળ ખાતે અથવા દુષ્કાળ રાહત ફંડ ખાતે અથવા બિલ્ડિંગ ફંડ કીધું હોય કે સામાન્ય અનામત કીધું હોય એની એક અસર હંમેશા નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને સેકન્ડ એન્ટ્રી અહીંયા ચાલુ ખાતામાં કે મૂડી ખાતામાં નહીં આવે પરંતુ વાર્ષિક હિસાબ વખતે આપણે એને સેકન્ડ એન્ટ્રી તરીકે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ દર્શાવશું ચાલો હવે 31/3/17 રોજ પૂરા થતા વર્ષનો ઉપરોક્ત હવાલાઓ નાખ્યા પહેલાંનો અને ઈશાની લોન પર વ્યાજ ગણ્યા પછીનો નફો રૂપિયા 20,880 આપેલો છે
તો આ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતેથી લાવ્યા 20,880 ઉપરોક્ત વિગત પરથી નન્નું ફાળવણી ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરીએ તો એની અંદર આ જમાનો હવે ટોટલ કરીએ તો 20 ને 2 22,000 ને 23,100 ચાલો ઉધાર બાજુ મૂકીએ 23,100 હવે એમાંથી ઉધારનો ટોટલ સોરી 23,000 20 ને 2 22 ને 23,120 હવે એની અંદરથી 10 ને 4 14 ને 3 17 ને 1 18,200 ને 18,620 આની અંદરથી 18,620 બાદ કરીએ તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 4500 ઓકે તો એ 4500 રૂપિયા આપણે નફો નુકસાન વહેંચણી માટે શરૂઆતની મૂડીનું પ્રમાણ કીધું હતું અને શરૂઆતની મૂડીનું પ્રમાણ આપણે જોયું 2:2:1 એટલે આ 4500 ને આપણે 5 ભાગીએ તો 9 × 5 = 4500 હવે 9 × 2 = 1800 9 × 2 = 1800 અને 9 × 1 = 9 એટલે ઈશાના 1800 સરસ્વતીના 1800 લક્ષ્મીના 900 આ નફો ચાલુ ખાતાની જમા તો અહીંયા 31/3/2017 વહેંચણી પાત્ર નફા ખાતે 1800 1800 અને 900 ચાલો હવે ગયા વિડીયોની અંદર આપણે ગયા દાખલામાં જોયું એ પ્રમાણે ચાલુ ખાતા બંધ કરીએ તો સૌથી પહેલા ઈશાની જમાનો ટોટલ 5 ને 4 9 ને 4 13 ને 1 14 ને 1 15,200 જ્યારે ઉધારનો ઓછો એટલે જમાના 15,200 એ ઉધાર બાજુ મૂકીએ 15,200 અને એમાંથી 8,800 બાદ કરીએ ચાલો એનો તફાવત શોધો 4 ને 4 8 ને 1 9 ને 1 10 120 હાલો જ્યારે અહીંયા ઉધાર 4500 એટલે 10 120 ચાલો એમાંથી ઉધારના બાદ કરતા વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો પહેલા ભાગીદારના 6400 બીજા ભાગીદારના 5620 હવે ત્રીજા ભાગીદારમાં ઉધારનો ટોટલ વધી જાય 8 ને 3 11 940 ચાલો અહીં જમા મૂકીએ 11,940 એમાંથી 2400 અને 900 એટલે 3300 બાદ કરતા 8,640 ઓકે તો અહીંયા બે ભાગીદારની જમા બાકી એવી ઈશા અને સરસ્વતીના જમા બાજુનો ટોટલ વધુ હતો એમાંથી આ ઉધારનો બાદ કરતા ઉધાર બાજુ જે તફાવત આવ્યો એ બાકી કહેવાશે જમા એટલે અહીંયા લખોશ 31/3/2017 બાકી આગળ લઈ ગયા અને આખરની ચાલુ ખાતાની જમા બાકી કહેવાય અને એ જ્યારે વાર્ષિક હિસાબના દાખલા વખતે આપણે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ દર્શાવશું
જ્યારે લક્ષ્મીની ઉધાર બાજુનો ટોટલ વધી ગયો તો એ જમા બાજુ મિકોસ એમાંથી જમાનો બાદ કરતા જમા બાજુ 8640 આવ્યા એ લક્ષ્મીના ચાલુ ખાતાની આખરની ઉધાર બાકી કહેવાય એટલે અહીંયા આખરની તારીખ બાકી આગળ લઈ ગયા આખરની ચાલુ ખાતાની ઉધાર બાકી અને વાર્ષિક હિસાબ વખતે એ પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ દર્શાવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો 11 નંબરનો ક્વેશ્ચન પૂરો થાય અને આ સાથે આપણું પ્રકરણ પહેલું ભાગીદારીના હિસાબો વિષય પ્રવેશ આપણે ટૂંકા દાખલાઓ જોયા થિયરી જોઈ અને આ સ્થિર મૂડીના અને અસ્થિર મૂડી ખાતાના દાખલાઓ જોયા હવે આ સ્થિર મૂડી અસ્થિર મૂડીના દાખલાઓ બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાં જે રીતના અત્યારે દાખલા ગણ્યા એવા ટાઈપના બોર્ડની પરીક્ષામાં આવશે નહીં પણ આ ત્રણ ખાતાઓ અને અસ્થિર મૂડી ખાતું આની તમને વ્યવસ્થિત તૈયારી થાય એવા હેતુથી જ આ પ્રકરણની અંદર આ દાખલાઓ ગણેલા છે જે વાર્ષિક હિસાબની અંદર ખૂબ જ ઉપયોગી બનશે તો અહીં સુધીમાં તમે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબ વખતે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ભીણાશ અહીંયા આ પ્રકરણની અંદર નફા નુકસાન ફાળવણી ખાતું અસ્થિર મૂડી ખાતા અથવા નફા નુકસાન ફાળવણી ખાતું સ્થિર મૂડી અને ચાલુ ખાતાની માહિતી મેળવી તો ટૂંકમાં આ બધું જ હવે એક સાથે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં સાથે ગણવાનું એક સાથે બનાવવાનું તો એની અહીંયા પૂર્વ તૈયારી રૂપે આ દાખલાઓ આપણે જોયેલા આ પ્રકરણની અંદરથી થિયરીના જે ટૂંકા ટૂંકા પ્રશ્નો MCQs વેરી શોર્ટ ક્વેશ્ચન એક બે વાક્યમાં જવાબ એક માર્ક માટે અને એ ઉપરાંત ત્રણ ગુણના ટૂંકા દાખલા થિયરી ટાઈપના પ્રશ્નો જ બોર્ડની પરીક્ષામાં પૂછાશે આવા મોટા પ્રશ્નોની અંદરના દાખલાઓ બોર્ડની પરીક્ષામાં આવશે નહીં પણ આ મોટા દાખલાઓ વાર્ષિક હિસાબની સારી તૈયારી થાય એ હેતુથી જ અહીંયા આપણે જોયેલા હતા બરાબર બાકી બોર્ડની પરીક્ષામાં આવશે નહીં બરાબર અહીંયા આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ અને નવા લેક્ચરની અંદર આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબના આગળ વધારશું થેન્ક યુ